આગળના વિડીયોમાં આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ એમાં સ્વાધ્યાય પોથીના આગળના વિડીયોમાં ખરા ખોટા સુધી જોયું. હવે પેજ નંબર 22 ઉપર પ્રશ્ન નંબર 5 છે, દાખલા ગણો એમાં જોઈએ. તો પહેલો દાખલો છે કે એક ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે એવી રકમ આપેલી છે કે ચોરસ લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે. ચોરસની બાજુનું માપ 40 સેમી છે, લંબચોરસની પહોળાઈ આપી છે આપણને 25 સેમી. તો લંબચોરસની લંબાઈ અને લંબચોરસની પરિમિતિ શોધવાનું. તો સૌપ્રથમ ચોરસની બાજુનું માપ આપણને આપેલું છે, 40 સેમી આપેલું છે ચોરસની બાજુનું માપ. તો ચોરસનું ક્ષેત્રફળ જોશું પહેલાં. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આપણને આપી છે અહીંયા 40 સેમી, એટલે 40 ગુણ્યા 40. 40 ગુણ્યા 40 કરીએ એટલે ચોકે ચોકે 16, બે શૂન્ય એડ કરો એટલે 1600 સેમી સ્ક્વેર. આ આપણને મળ્યું ચોરસનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ આપણને 1600 સેમી સ્ક્વેર મળ્યું એના બરાબર જ લંબચોરસનું ક્ષેત્રફળ થાય, કારણ કે આપણને રકમમાં જ આપેલું છે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. તો હવે લંબચોરસના ક્ષેત્રફળ ઉપરથી એની લંબાઈ શોધવાની, પહોળાઈ આપેલી છે આપણને 25, લંબાઈ શોધવાની બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ 1600 બરાબર લંબાઈ શોધવાની છે, પહોળાઈ આપી છે 25. તો લંબાઈ બરાબર 1600 સેમી સ્ક્વેર ભાગ્યા 25 સેમી. હવે 25 છક 150 એટલે વધે શું, અહીંયા 100 વધે 150 છે, વધે અહીંયા આપણે ભાગાકાર કરો 25 ભાગ્યા 1600. 25 છક 150 વધે 100 એટલે 25 ચોક 100. તો લંબાઈ થશે 64 સેમી. આ આપણને લંબાઈ મળી. હવે આપણની પાસે લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે અહીંયા 25 સેમી, એનું પરિમિતિ શોધીએ. પહેલું આપણને મળી ગયું, રકમમાં કીધું હતું ને લંબાઈ શું છે, તો આ એની લંબાઈ 64 સેમી. હવે પરિમિતિ, લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ 64, પહોળાઈ 25. 2નો સરવાળો કરો, 5 ને 4 9, 6 ને 2 8, 2 ગુણ્યા 89. 9 2 18 વધી આવી 1, 8 2 16 ને 1 17 એટલે લંબચોરસની પરિમિતિ આવશે 178 સેમી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે કે જેનું ક્ષેત્રફળ 900 સેમી સ્ક્વેર આપ્યું છે એવું ચોરસ આપ્યું છે એની પરિમિતિ શોધવાની છે. તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આપણને ક્ષેત્રફળ 900 સેમી સ્ક્વેર આપી દીધું છે બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો હવે 900 એટલે એવી સંખ્યા હશે જેનો ગુણાકાર એવી સંખ્યાનો ગુણાકાર હશે કે એને સંખ્યા સાથે ગુણાકાર કરતાં 900 આવતા હશે. તો એવી સંખ્યા 30 છે તો એની લંબાઈ મળે 30 સેમી. ચોરસની હવે શું કીધું, ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ. ચાર ગુણ્યા લંબાઈ આપણે મેળવી 30 સેમી.
तो 30 चौक 120 सेमी चौरस की परिमिति थाशे। पहला लंबाई सोई थी पछी परिमिति। त्यार पछी त्रीजो छे प्रश्न के शूँ कीधु समांतर बाजू चतुष्कोण ए बी सी डी आपेलू छे एमां ए डी एटले ए डी नुं माप 4 त्यार पछी सी डी एटले आ सी डी नुं माप 6 पछी बी एम छे ए सी डी ने लंब छे જ્યારે બી એન છે એ એડી ને લંબ છે। બી એમનું માપ આપણને અહીંયા 3 આપી દીધું છે તો આપણે બી એન શોધવાનો છે। તો સૌ પ્રથમ શું કરશો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય, તો કે 18 ગુણ્યા ઊંચાઈ એટલે કે બી ગુણ્યા એચ। હવે આપણને બી એમ આપ્યો છે અને આધાર આપણને આપ્યો છે સી ડી ગુણ્યા બી એમ, સી ડીનું માપ આપણને આપ્યું છે 6, તો અહીં આપણે 6 લેશું, બી એમનું માપ આપ્યું છે 3, એટલે 6 તેરી ને 18 થશે 18 સેમી સ્ક્વેર। એ શું મળ્યું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। હવે આપણને શું કીધું છે, આપણે શોધવાનું આ છે, તો ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો આપણને મળી ગયું, એની ઉપરથી આપણે બી એન શોધવાનું છે। તો શું થશે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ બરાબર થશે, શું થશે, આધાર છે એ ડી, એ ડી આધાર ગુણ્યા બી એન ઊંચાઈ। હવે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખબર છે 18 સેમી, એ ડી આપણને ખબર છે 4, અને બી એન શોધવાનો છે, તો બી એનના સૂત્રનો કરતા બનાવીએ, 18 ભાગ્યા આ 4 ગુણાકારમાં છે બી એન સાથે, બરાબરની ઓલી સાઈડ જાય એટલે ભાગાકારમાં જાય, તો 18 ભાગ્યા 4 કરો એટલે આવશે 4.5 સેમી। દાખલા નંબર 4, જો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 36 સેમી સ્ક્વેર છે, આપણને એડી છે એ વેધ છે ત્રિકોણનો અહીંયા આપેલો છે, આ એડી છે એ વેધ છે, એનું માપ આપ્યું છે 6, તો બીસી શોધવાનું છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર થાય 1/πo ગુણ્યા વેધ, 1/2 પાયો છે શું છે, બીસી છે, વેધ આપણને આપ્યો છે એડી, અને ક્ષેત્રફળ આપણને આપ્યું છે 36 સેમી સ્ક્વેર। બધી કિંમત મૂકી 36 સેમી સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા બીસી શોધવાનું છે આપણે, અને વેધ આપ્યો છે 6, તો આ 2 છે એ ભાગાકારમાં છે અહીંયા, તો બરાબરની આ સાઈડ જશે એટલે ગુણાકારમાં આવી જશે, બીસીને સૂત્રનો કરતા બનાવીએ, 36 આ ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં આવશે, એટલે 36 ગુણ્યા 2, 6 ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ આવે એટલે ભાગાકારમાં, તો થશે 36 6 × 2 = 12, તો બીસીનું માપ થશે 12 સેમી। સૂત્રમાં બધી કિંમત મૂકી અને સાદું રૂપ આપ્યું। ત્યાર પછી છે ત્રિકોણ એક્સ વાય ઝેડમાં વાય ઝેડ બરાબર 4, વેધ એક્સ એમ આપ્યો છે 5 સેમી, ત્યાર પછી વેધ વાય એન 2.5 સેમી આપ્યો છે, તો વાય ઝેડ એક્સ ઝેડ શોધવાનું છે, તો આવી કંઈક આકૃતિ થશે, આ એક્સ આ વાય અને ઝેડ। હવે શું કીધું છે, વાય ઝેડ 4, તો આ વાય ઝેડ છે એ 4,
त्यार पछी एक्स एम एटले वाई जेड उपर नो वेद थाशे एक्स एम ए पांच आप्यो छे। त्यार पछी वाई एन एटले एक्स जेड उपर नो वेद आप्यो छे बे पॉइंट पांच। तो सौ प्रथम त्रिकोण क्षेत्रफल शोधी, त्रिकोण एक्स वाई जेड क्षेत्रफल बराबर वन हाफ पायो गुणिया वेध। पायो शू है वाई जेड गुणिया वेध शू आप एक्स एम वन हाफ वाई जेड चार एक्स एम पांच बे दू चार बे पंचा दस सेमी स्क्वेर। हवे त्रिकोणनुं क्षेत्रफळ मळी गयुं एना उपरथी आपणने एक्स झेडनुं माप मळशे। तो त्रिकोण एक्स वाई झेडनुं क्षेत्रफळ बराबर वन हाफ, हवे आ बाजुनुं लेवानुं। तो आ बाजुमां पायो शुं छे एक्स झेड, वेध शुं छे वाई एन। त्रिकोण एक्स वाई झेडनुं क्षेत्रफळ दस वन हाफ एक्स छेड शोधवानो छे अने वाई एन आप्यो छे बे पॉइंट पांच। तो एक्स झेड ने सूत्रनो करता बनावीए तो एक्स झेड बराबर दस बे ભાગાકારમાં છે એટલે બરાબરની ઓલી સાઈડ જાય એટલે ગુણાકારમાં દસ ગુણ્યા બે, બે પોઈન્ટ પાંચ છે એ ભાગાકારમાં જશે, પણ છેદમાં આપણે પોઈન્ટ કાઢી નાખી તો છેદમાં દસ મૂકવા પડે। હવે છેદનો છેદ હોય ને એ ક્યાં જાય, અંશમાં જાય, એટલે પચીસ ભાગ્યા દસ છે એના ભાગ્યા દસ છે એ અંશમાં જશે, એટલે આવું થશે દસ ગુણ્યા બે ગુણ્યા દસ ભાગ્યા પચીસ। છેદ ઉડાડીએ પાંચ દુ દસ પચ્યું પચ્યું પચીસ પાંચ દુ દસ, હવે શું વધ્યું બે ગુણ્યા બે ગુણ્યા બે, તો બે ગુણ્યા બે ગુણ્યા બે કરો એટલે ચાર દુ આઠ, એટલે કે એક્સ ઝેડનું માપ આપણને આવશે આઠ સેમી। ત્યાર પછી છઠ્ઠો દાખલો છે અઠ્યાવીસ સેમી પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ। તો અઠ્યાવીસ સેમી પરિઘ આપ્યો છે એના ઉપરથી આપણને ત્રિજ્યા મળે, તો વર્તુળનું પરિઘ બરાબર ટુ પાય આર, પરિઘ આપ્યો છે અઠ્યાસી પાઈની કિંમત બાવીસને છેદમાં સાત ગુણ્યા આર। તો હવે આરને સૂત્રનો કરતા બનાવી તો આ બધું આ સાઈડ લઈ આવવું પડે, તો અઠ્યાવીસ સાત ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં જશે અઠ્યાસીના, બે અને બાવીસ બે ગુણાકારમાં છે એટલે આ બરાબરની ઓલી સાઈડ ભાગાકારમાં જશે, છેદ ઉડે બાવીસ ચોક અઠ્યાસી બે દુ ચાર, તો આર આપણને મળ્યો બે સત્તા ચૌદ સેમી, આ આપણને ત્રિજ્યા મળી। હવે એના ઉપરથી વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર, પાઈ બાવીસના છેદમાં સાત, આર આપ્યો છે આપણને ચૌદ ગુણ્યા ચૌદ, છેદ ઉડે સાત દુ ચૌદ, બાવીસ ગુણ્યા બે એટલે ચુમ્માલીસ ગુણ્યા ચૌદ કરશો એટલે જવાબ આવશે છસો ને સોળ સેમી સ્ક્વેર। સાતમો દાખલો, એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા દસ સેમી છે, તો આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ। તો વર્તુળાકાર નળીની ત્રિજ્યા દસ સેમી છે, આ નળી છે એની ત્રિજ્યા તો દસ સેમી, હવે શું કીધું છે એની ફરતે એક ધાતુની પટ્ટી લગાવવાની છે તો એની લંબાઈ કેટલી હશે, તો નળીની જે
किनारी छे एना ऊपर पट्टी लगावानी छे एटले किनारीनुं माप शोधवुं पड़े। तो नळीनी किनारीनुं माप एटले शुं थाय तो के वर्तुळनो परिघ। तो वर्तुळनो परिघ शोधवो पड़े। वर्तुळनो जेटलो परिघ हशे एटली नळी एटला मापनी पट्टी लगावानी थशे। तो वर्तुळनो परिघ बराबर 2πr, 2 × π આપણને 3.14 લેવાનો કીધો છે, પણ પોઈન્ટ કાઢી નાખી તો આપણે છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે 14, 1 અને 2, તો છેદમાં 100 મૂકવા પડે એટલે 100 એને ગુણ્યા ત્રીજી આપણને 10 આપી છે, 0 0 કેન્સલ। હવે 314 × 2 કરો એટલે શું થાય, 4 × 2 8, 2 × 2 અને 3 × 2 6, 628/10। તો છેદમાં 10 છે એટલે પાછળથી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવો પડશે એટલે 62.8 સેમી થશે। એટલે આપણે 62.8 સેમીની લાંબી પટ્ટી લઈ અને નળાકાર નળીની ફરતે વીંટાળવાની। ત્યાર પછી આપ્યું છે એક જ કેન્દ્ર ધરાવતા બે વર્તુળના વ્યાસ 20 સેમી અને 8 સેમી છે, તો બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શોધો। તો આ બે વર્તુળ કીધા છે એટલે બે વર્તુળ માટેનું ક્ષેત્રફળ શોધવું પડે। તો સૌ પ્રથમ જોઈએ તો આ ઉપરનું મોટું વર્તુળ છે 20 સેમીનું, ત્યાર પછી અંદરનું નાનું વર્તુળ છે 8 સેમી। તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ। મોટા વર્તુળ માટે વ્યાસ ડી કેટલો છે, આપણે ડી કેપિટલમાં લખી, ડી 20 છે, તો ત્રિજ્યા એનાથી અડધી એટલે 20/2 એટલે કેટલી થશે, 10 સેમી। તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થાય, મોટા વર્તુળ માટે આપણે આર પણ કેપિટલ રાખીએ, બરાબર πr² પાઈ આપણને 314 કીધો છે તો 3.14 કીધું છે તો 314 છેદમાં 100 × 10 × 10, 0 0 કેન્સલ। તો વધ્યું શું, 314 સેમી² આ મોટા વર્તુળ માટેનું। એવું જ નાના વર્તુળ માટે ડી કેટલો, 8, આર એનાથી અડધું થશે, 8નું અડધું થાય 4 સેમી। તો નાના વર્તુળનું ક્ષેત્રફળ πr² એટલે 314/100 × 4 × 4, બધાનો ગુણાકાર કરો, 314 × 4 × 4 કરશો એટલે જવાબ આવશે, એટલે 314 × 16 કરો એટલે 5024 જવાબ આવે, એને ભાગ્યા 100 છે એટલે પોઈન્ટ પછી બે સંખ્યા રાખવાની એટલે બે સંખ્યા પછી પોઈન્ટ આવશે, પાછળથી આ 1 અને 2 અહીંયા પોઈન્ટ આવશે, 100 કાઢી નાખીએ તો 50.24 સેમી² હવે શું કીધું છે આપણને, કે આ મોટું વર્તુળ નાના વર્તુળ વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ, તો એના ક્ષેત્રફળ વર્તુળ વચ્ચેની જગ્યાનું માપ બરાબર શું થશે, મોટું વર્તુળનું માપ 314 છે, એમાંથી નાના વર્તુળનું માપ 50.24 બાદ કરો એટલે મળશે 263.76 સેમી². આટલું માપ છે એ આ રિંગનું માપ હશે। ત્યાર પછી પૈડાની ત્રિજ્યા આપણને આપી છે 21 સેમી અને 1320 સેમી અંતર કાપવાનું કીધું છે 9મા દાખલામાં। તો પૈડાનો પહેલાં પરિઘ શોધવો પડે, તો પૈડાનો પરિઘ બરાબર 2πr, પાઈની કિંમત કાંઈ આપ્યું નથી એટલે 22 ના છેદમાં 7, આરની કિંમત આપી છે 21,
दूडे सात तेरी एकवीस, बावीस छ अथवा तो बावीस दू चुम्मालीस, तेरी एक सौ ने चौपन, एक सौ ने बत्रीस सेमी। आ माप अथवा तो बावीस छ एक सौ ने बत्रीस। त्यार पछी शू करवानुं छे के एक हज़ार त्रण सौ वीस जेटलू अंतर कापवानुं छे, आटला सेमी। तो एक सौ ने बत्रीस सेमी अंतर कापे त्यारे पैलू एक चक्कर मारे, तो हवे आ केटलू छे एक हज़ार त्रण सौ ने वीस सेमी छे त्यारे पैलू केटलू चक्कर मारशे, तो एक हज़ार त्रण सौ ने वीस भाग्या एक सौ ने बत्रीस, बत्रीस दान एक सौ बत्रीस दान एक हज़ार त्रण सौ ने वीस, एट्ले जवाब आवशे दस। दस आटा मारवा पड़े पैड़ाने। दाखलो दस, त्रीस सेमी लंबाई कीधी छे एल, वीस सेमी पहोळाई, एनું આ એક લંબચોરસ છે, એમાં લંબાઈ ત્રીસ સેમી પહોળાઈ વીસ સેમી, પછી શું કીધું લંબચોરસ આ પતરું છે એમાંથી દસ સેમી ત્રિજ્યા, એટલે અંદર દસ સેમી ત્રિજ્યા છે એટલા માપનું વર્તુળ છે ને આપણે કાપી લેવાનું છે। હવે આ વર્તુળ કાપી લઈએ ને પછી બારનો જેટલો ભાગ છે ને વધે ને એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। તો પહેલાં પતરાનું ક્ષેત્રફળ શોધીએ। લંબચોરસ પતરાનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ આપણને આપી છે ત્રીસ, પહોળાઈ આપી છે વીસ, ક્ષેત્રફળ થશે ત્રણ દૂ છ એટલે કે છ, બે શૂન્ય મૂકીએ એટલે છસો સેમી સ્ક્વેર। ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ, પાઈ આર સ્ક્વેર, પાઈ બાવીસ ત્રણસો ને ચૌદ છેદમાં સો, કારણ કે અહીંયા તમને કીધું જ છે પાઈ ત્રણ પોઈન્ટ ચૌદ લેવાના, આર આપણને આપ્યો છે દસ ગુણ્યા દસ, આર સ્ક્વેર એટલે દસ ગુણ્યા દસ એટલે ક્ષેત્રફળ આવશે ત્રણસો ને ચૌદ સેમી સ્ક્વેર। હવે આપણે પતરાનો ભાગ શોધવાનો છે, તો જે પતરાનું ક્ષેત્રફળ છે છસો એમાંથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરશું એટલે આપણને બાકી વધેલા ભાગનું ક્ષેત્રફળ મળશે। તો અહીંયા દસ, અહીંયા નવ, અહીંયા પાંચ, પાંચમાં ત્રણ જાય એટલે બે, નવમાંથી એક જાય એટલે આઠ, દસમાં ચાર જાય એટલે છ, બસો ને છ્યાસી સેમી સ્ક્વેર એ આ ભાગનું માપ હશે।